પારડી તાલુકાના કલસર ગામના ચોકડી પાસે 2 માઇલ પાસે પારડી પોલીસને મળેલી બાતમીના આધારે પારડી પોલીસની ટીમે એક યુવક પાસેથી વગર લાયસન્સની દેશી તમંચો મળી આવ્યો હતો. પોલીસે યુવક સામે આર્મ્સ એક્ટ ગુનો નોંધ્યો હતો અને જ્યારે વિધાનસભાની ચૂંટણી ટાણે તમંચો સાથે યુવાન ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી છે. પારડી તાલુકાના ઉદવાડા ગામ દિનબાગ પાણીની ટાંકી પાસે રહેતો કર્મકાંડી ભૂદેવ અખિલ રમેશ ચંદ્ર ભટ્ટ આજે સવારે 11 વાગ્યાના સુમારે કલસર 2 માઇલ પાસે ઉદવાડા ગામ તરફથી આવતા પારડી પોલીસ મથકના પીએસઆઈ આરપી સોલંકીની ટીમોને મળેલી બાતમીને આધારે યુવકની પૂછપરછ કરતા તેની પાસેથી એક લાયસન્સ વગરનો દેશી તમંચો મળી આવ્યો હતો. પોલીસે આ તમંચો ક્યાંથી લાવ્યો, કેટલામાં ખરીદ્યો તે પૂછતા યુવાને ₹10,000માં ખરીદ્યો હોવાનું કબૂલ્યું હતું. વધુમાં આરોપીએ દમણની એક બારમાં અજાણ્યા ઈસમ સાથે મુલાકાત થઈ હતી અને અજાણ્યા ઈસમ પાસેથી ખરીદી હોવાનું જણાવ્યું હતું. જોકે હાલ વિધાનસભાની ચૂંટણીને ટાણે તમંચો સાથે યુવક ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે અજાણ્યા ઈસમ સુધી પહોંચવા માટે પોલીસ માટે એક ચેલેન્જ સાબિત થઈ રહ્યું છે. ઘટના અંગે પોલીસ કર્મી ઘનશ્યામને ફરિયાદી બનાવી કર્મકાંડી ભૂદે વકીલ રમેશ ચંદ્ર ભટ્ટ વિરુદ્ધ આર્મ્સ એક્ટ ગુનાની કલમ 25A(b) મુજબનો ગુનો દાખલ કરી કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા અને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.